નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ જુનિયર ક્લાર્ક 2017 નું પેપર સોલ્યુશન. હવે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે, એટલે કે ટૂંક સમયમાં ભરતી છે એ જાહેર થનાર છે ત્યારે, તમારી તૈયારી છે એ અર્જુન ની માફક હોવી જોઈએ. એટલે કે ચોક્કસ તમારું લક્ષ્ય છે એ દેખાતું હોવું જોઈએ, અને આ લક્ષ્ય પાર પાડવા માટે છે અંગ્રેજી વિષય આ વખતે ખૂબ જ મહત્વનો સાબિત થનાર છે. શા માટે? તો કે તમને ખબર છે કે પેલા 15 માર્ક્સ નું અંગ્રેજી પૂછાતું હતું, જે નવા ફેરફાર પ્રમાણે કેટલા માર્ક્સ નું પૂછાશે? 20 માર્ક્સ નું. એટલે કે 20% વેઇટેજ છે ઇંગ્લિશ ને આપવામાં આવ્યું છે, અને જો આ 20% માંથી તમે મેક્સિમમ માર્ક્સ લાવો તો તમારું ફાઇનલ સિલેક્શન છે એ થઈ જ જાય એવું હું કહી શકું. શા માટે? તો કે ગઈ વખતે ગુજરાતી ઉપર ભાર હતો, ગુજરાતીમાં તો બધાને માર્ક્સ આવતા હતા, બીકોઝ વી આર બિલોંગ ટુ ગુજરાત. હવે એક સમજવાની બાબત એ છે કે ખરેખર અંગ્રેજીમાં જો સારા માર્ક્સ આવે તો તમારામાં કોઈ કમ્પ્યુટર ટેસ્ટ કે કઈ પાસ નથી કરવાનું, એટલે સારી રીતે તમે પરીક્ષા પાસ કરી જશો અને તમારું સિલેક્શન સુધી નામ પહોંચાડી શકશો. એટલા માટે અમે દરરોજ જુનિયર ક્લર્ક અથવા તો તલાટી કમ મંત્રીનો પેપર છે એ તમારી સમક્ષ, એનો પેપર સોલ્યુશન છે એ પ્રસ્તુત કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આજનો પહેલો ક્વેશ્ચન. ધ પીએમ ઇન્સિસ્ટેડ બ્લેન્ક ડિસિપ્લિન. હવે ઇન્સિસ્ટેડ સાથે હંમેશા ઓન આવે, જેનો અર્થ થાય ભાર મૂકવો. આ છે ને એ ફ્રેજ છે, આ તમારે વસ્તુ શીખવી પડશે. જો તમે ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા જઈ રહ્યા છો તો અંગ્રેજી અઘરું નથી, પણ એનો મતલબ એવો નથી થતો કે તમે વાંચો જ નહીં તો એ પણ માર્ક્સ આવી જાય. એટલે પહેલો ક્વેશ્ચન છે, ધ પીએમ ઇન્સિસ્ટેડ બ્લેન્ક ડિસિપ્લિન. ઓપ્શનમાં છે આફ્ટર, ઓન, ઇન અને ઇનટુ. તો અહીંયા ઇન્સિસ્ટેડ ઓન એટલે થાય ભાર મૂકવો, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટરે ડિસિપ્લિન ઉપર ભાર મૂક્યો એટલે કે શિસ્ત ઉપર ભાર મૂક્યો. આ ઇન્સિસ્ટેડ સાથે શું આવશે? ઓન આવશે. એટલે આ પ્રમાણે થોડું શીખવું પડશે. આ પ્રકારના ફ્રેઝિસ છે એ અમારી બુકમાં પણ આપવામાં આવેલા છે, આ સિવાય પણ તમારે શીખવા પડશે. સેકન્ડ ક્વેશ્ચન છે, બ્લેન્ક યુ નીડ એની હેલ્પ કોલ મી. હવે અહીંથી તમને ખબર પડે કે અહીંયા તમારે શું મૂકવાનું છે? સંયોજક મૂકવાનું છે. હવે ચાર ઓપ્શન છે, એ ઓપ્શન છે હેવ, બી છે શુડ, સી છે કેન અને ચોથો ડી છે શેલ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવશે કે આ ત્રણે છે ને હેલ્પિંગ વર્બ છે. શું છે? હેલ્પિંગ વર્બ. હવે શુડ નો સ્પેશિયલ ઉપયોગ જો તમારે જોઈતો હોય અને જોવો હોય તો અમે અમારી ઇંગ્લિશ બુકમાં પણ મૂકેલો છે. અને બીજી વસ્તુ સમજાઈ દઉં કે શુડ નો જ્યારે સંયોજક તરીકે ઉપયોગ થાય ત્યારે એનો અર્થ છે ને એ જો તો જેવો થાય. જો તમારે કોઈ મદદની જરૂર પડે તો મને કોલ કરજો. આ સંયોજક છે એ કેન નથી, કોઈ દિવસ શેર કે હેવ નથી બનતું, એક જ માત્ર મોડેલ્સની સાથે સાથે સંયોજક હોય ને એવું શુડ છે. અગાઉની પરીક્ષામાં પણ શુડને લઈને પ્રશ્ન પૂછાયેલો હતો, શુડ ઇટ રેઇન, એ પ્રકારનો ક્વેશ્ચન છે એ તમે જોઈ શકશો. ત્યારબાદ છે નંબર 3 ઉપર જઈએ, શી વી શી ફેલ વાય બ્લેન્ક. હવે આ પણ બાબતને ખાસ સમજવી જોઈએ કે વાઇલ છે ને એ ચાલુ ભૂતકાળ સાથે આવે અથવા તો બે ક્રિયા ચાલુ હોય ત્યારે એનો ઉપયોગ છે સંયોજક તરીકે કરી શકાય. દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપું, અહીંયા મેં તમને કીધું એમાં ચાલુ ક્રિયા દર્શાવવાની છે, ચાલુ ક્રિયા એટલે શું? આઈ જ જેવાળું. ઓકે, જવાબ બની ગયો. પણ હું તમને એમ કહું કે આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહ્યો છું. વર્તમાન કાળની વાત છે, ચાલો ભૂતકાળની વાત નથી કરી રહ્યો. બે ક્રિયા ચાલુ હોય ત્યારે પણ સંયોજક તરીકે શું મૂકી શકાય? વાય. આઈ એમ ટીચિંગ વાઇલ યુ આર લર્નિંગ, હું ભણાવી રહ્યો છું જ્યારે તમે શું કરી રહ્યા છો? ભણી રહ્યા છો. બે ક્રિયા ચાલુ છે સંયોજક તરીકે છે શું મૂકી શકાય? વાઇલ મૂકી શકાય. તો તમને ખ્યાલ આવી ગયો કે વાઇલ છે એ ચાલુ ક્રિયા બતાવવી પડશે, એટલે જવાબ આવે છે ડી. ઇઝી ઇંગ્લિશ બાબતની બાબતો અમે સમજાવી દીધી. નંબર 4, માય વર્ક બ્લેન્ક બાય હર. આ બાય હર આવ્યું એટલે વાક્ય રચના બની પેસિવ, અને પેસિવ વાક્ય રચના છે એટલે V3 રૂપ આવવું જોઈએ, બરોબર? એટલે આ તો ગયો, માત્ર V3 ના આવે, હેલ્પિંગ વર્બ આવે આ પણ ગયું. હવે વૈદુ હેઝ ડન અને હેઝ બીન ડન, તો જો પૂર્ણ વર્તમાન કાળનો વાક્ય હોય તો હેવ હેઝ પ્લસ શું ઉમેરવું પડે? તો કે હેવ અથવા તો હેઝ પ્લસ બીન, આવું ઉમેરવું પડે. હવે બીન વાળો ઓપ્શન આમાં છે નહીં, ક્રિયાપદ તો મેં હમણાં કેમ કીધું એ રૂપ તો હંમેશા V3 જ આવે, તો ડન તો છે પણ અહીંયા બીન છે અહીંયા નથી, એટલે જવાબ થશે સી.
જોઈએ ક્વેશ્ચન આગળ, ક્વેશ્ચન નંબર 5, બ્લેન્ક મની ડુ યુ સ્પેન્ડ ઓન બુક્સ. હવે કોની વાત છે? પૈસાની વાત છે. પૈસા હંમેશા દ્રવ્યવાચક નામ હોવાને કારણે એની સાથે WH માં તમારે કોનો ઉપયોગ કરવો પડે? હાઉ મચ નો ઉપયોગ કરવો પડે. જવાબ થયો ડી. હવે જો આટલું સરળ છે એમ રીતે, ત્યારબાદ નંબર 6 ઉપર ધ પેશન્ટ ઇઝ ટુ વીક અને ત્યારબાદ છે બ્લેન્ક. પેલો ઓપ્શન છે વોક્સ, બીજું છે ટુ વોક, વોક એન્ડ વોકડ. નંબર ડી ઉપર, નંબર 4 ઉપર ડી કેવું. હવે અહીંયા ટુ સાથે હંમેશા ટુ વાળું જ રૂપ આવે. ઇઝી ઇંગ્લિશમાં આ બાબત ઉપર ફોકસ કરવામાં આવ્યો છે અને આ ગ્રામેટિકલ રૂલ છે બધા. ઇઝી ઇંગ્લિશમાં જેને ઇલાબોરેટ કરવામાં આવ્યા છે. બાકી તો કોમન વસ્તુ છે, ટુ સાથે ટુ જ આવે. હવે ટુ વાળું ક્રિયાપદ કયું? તો કે બસ જવાબ આવી ગયો. ત્યારબાદ જોઈએ, હજુ પણ હું તમને કહું, આવો આવા તમારે થોડા વધારે સેન્ટેન્સ જો હોય, અહીં એક ઉધો પેશન્ટ ઇઝ ટુ વીક ટુ વોક. દર્દી છે, ચાલવા માટે ખૂબ જ નબળો છે. ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા પીવા માટે કેવી છે? ખૂબ જ ગરમ છે. ધ ચાઇલ્ડ ઇઝ ટુ સ્મોલ ટુ ક્લાઇમ્બ ધ ટ્રી. બાળક છે એ વૃક્ષ પર ચડવા માટે ખૂબ જ નાનું છે. એ જ રીતે અહીં ટુ સાથે ટુ આવે છે. ત્યારબાદ જોઈએ નંબર 7 ઉપર. આસામ ઇઝ ઇન બ્લેક, ઇઝ ઓફ અવર કન્ટ્રી. આસામ છે એ આપણા કન્ટ્રીના એટલે કે દેશના ક્યાં ખૂણા ઉપર છે? ઈસ્ટ ઉપર. હવે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરવો પડે દિશાઓની સાથે. ધ ઈસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, ધ વેસ્ટ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા તમારે જે ઓપ્શન છે એ કયો પસંદ કરવો પડશે? ધ આર્ટિકલ વાળો પસંદ કરવો પડશે. એટલે કે ધ ટુ એ એમ ટુ તો આર્ટિકલ છે જ નહીં, યુ નો વેરી વેલ. નંબર 8 ઉપર જોઈએ. ઓલ લાઈક કંપની ઓફ ધ બ્લેન્ક પીપલ. બધાને કેવા લોકોની કંપની ગમે છે, કેવા લોકોનો સાથ ગમે છે? તો કે ભણેલા. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાની વાત છે કે લર્નર છે નાઉન છે. આપણે શું જોઈએ છે? તો કે લોકો પણ કેવા? ભણેલા. આપણો વિશેષણ અને ક્રિયા વિશેષણનો વિડીયો જોઈ લેશો તમે, વધારે ખ્યાલ આવશે. લોકો પણ કેવા? ભણેલા. તો વિશેષણ જોઈએ છે, આ નાઉન છે એટલે નાઉન તો આવે નહીં. ત્યારબાદ છે લર્ન, લર્ન, લર્ન અને લર્ન. હવે એક સમજવાનું છે કે આ ક્રિયાપદ નથી. જો ક્રિયાપદ હોત તો આ બંને ફોર્મ વાપરી શકાત, પરંતુ માત્ર તમારે વિશેષણ મૂકવાનું છે તેમાં માત્ર ને માત્ર લર્ન. અહીંયા ઈડી વાળું રૂપ છે એ જ આવે. એટલે આઠમો ક્વેશ્ચન તમે જોતા સમજી જશો કે શું આવે છે, જવાબ એ આવે છે. જોઈએ ક્વેશ્ચન નંબર 9. બ્લેન્ક ઓન્લી થિંગ યુ મિસ ધ ઇઝ હિઝ લેક્ચર. તમે જે પણ માત્ર ગુમાવ્યું એ એક વસ્તુ ગુમાવ્યું એ શું? તેનો લેક્ચર. હવે આવું જ્યારે થાય ને ત્યારે ધ ઓન્લી આવે. શું આવે? ધ ઓન્લી. તો અહીં જવાબ છે આપણે શું બની જાય? જોઈએ ક્વેશ્ચન નંબર 10. વન ઓફ માય ફ્રેન્ડ્સ બ્લેન્ક અ ડોક્ટર. વિદ્યાર્થી મિત્રો અમે વારંવાર તમને કહીએ છીએ કે જ્યારે વન ઓફ હોય, અહીંયા બહુવચન હોવા છતાં એમાં એકની જ વાત થાય છે એવો અર્થ થાય, એટલા માટે હંમેશા એની સાથે શું આવે? એક વચન જ આવે. હવે જો વેર બહુવચન છે, આર બહુવચન છે અને વિલ છે એ અહીં સેટ નથી થતું. જવાબ એક વચન વાળો લેવાનો થાય એટલે શું આવશે? ઇઝ. ત્યારબાદ આપેલો છે ક્વેશ્ચન નંબર 11. ઈટ બ્લેન્ક હિયર સિન્સ મોર્નિંગ. અગાઉના પણ અમે અમારા વિડીયોની અંદર ભણાવી ચૂક્યા છીએ. જેટલા લોકો ઇઝી ઇંગ્લિશ ખરીદી છે ટેન્સની અંદર જઈને જોશે કે સિન્સ અને ફોર છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. એટલે કે આ કાળની અંદર હેવ હેઝ બીન સાથે આઈએનજી વાળું રૂપ આવે એવો એક જ ઓપ્શન છે, એ છે બી. માત્ર જેને ઇઝી ઇંગ્લિશ ખરીદી છે એ જ લોકો આવું શીખી શકે એવું નથી હું કહેતો, પણ હું એટલું કહું છું કે કાળ તમને ચોક્કસપણે આવડશે એટલે કીવર્ડ્સ આવડશે, કીવર્ડ્સ આવડશે એટલે સ્ટ્રક્ચર આવડશે, સ્ટ્રક્ચર આવડશે એટલે તમારો ક્યારે એકે પ્રશ્ન ખોટો નહીં. એટલે અહીં શું થશે? હેઝ બીન રેનિંગ. ત્યારબાદ જઈએ નંબર 12 ઉપર, એટલે કે ક્વેશ્ચન નંબર 12. વેન ધ મેનેજર કે ધે બ્લેન્ક ધ ટાસ્ક. વિદ્યાર્થી મિત્રો અહીંયા મેનેજર પછી ડાયરેક્ટ શું લખેલું? V2. એટલે કે આપણો કાળ થયો સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળ સાથે બે જ કાળ જોડાયેલા હોય, એક ચાલુ ભૂતકાળ
અને બીજો પૂર્ણ ભૂતકાળ. હવે આ ચારો ભૂતકાળમાં શું આવે? વોઝ વેર પ્લસ આઈએનજી, આવો એક પણ ઓપ્શન છે નહીં. તો હવે બીજું શું જોવું પડે તમારે? તો કે અહીં શું હોઈ શકે? પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ વી થ્રી આવે, આમાં બધામાં હેડ પ્લસ વી થ્રી વાળો આ એક જ ઓપ્શન છે. જો છે ને સરળ. નંબર 13 એટલે કે ક્વેશ્ચન નંબર 13, શી પ્લેડ બ્લેમ હર ફ્રેન્ડ. વાક્ય જોતા છે ડિગ્રી જેવું દેખાય છે, તો ડિગ્રી એ કેવી રીતે? તો કે ગુડ સાથે મોર ના આવે. ઓકે, સો ગુડ આવે તો બી પાછળ તમારે એ જ આવવું જોઈએ, એ બી પોસિબલ નથી. આમાં બી પોસિબલ નથી, કારણ કે વાક્ય રચના એવી છે ડિગ્રીમાં, ના જેટલી જ બતાવી હોય તો એઝ એઝ બતાવવું પડે. તો એવું તો અમે એકેયમાં નથી, મતલબ કે એ પોસિબલ છે નહીં. હવે શું બતાવવું પડે? કાં તો ઈયર ધેન મોર ધેન બતાવવું પડે, બરોબર? તો એ છે, તો જવાબ બની જાય ડી. શા માટે? તો કે અહીંયા તેણી એ કોના કરતા સારું રમી? તેણીના ફ્રેન્ડ કરતા, તેણીની ફ્રેન્ડ કરતા. તો એનો સીધો અર્થ એવો થાય કે અહીં કમ્પેરિઝન કરવાની છે, એ કેવી બની જાય? તો કે કમ્પેરેટિવ ડિગ્રીની બની જાય. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈયર અથવા તો મોર પ્લસ ધેન આવે તો એ ગુડ, બેટર ને બેસ્ટ. ક્વેશ્ચન નંબર 14, ક્વેશ્ચન નંબર 14, બ્લેન્ક કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન. શું નોટબંધી પર તમારી કોઈ કોમેન્ટ? કોઈ, હું બોલ્યો ત્યાંથી ખ્યાલ આવી ગયો કોઈ, એટલે શું થાય? એની જવાબ છે એ ઓપ્શન પણ જોવા ના પડે, એટલો ઈઝી છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 15, હાર્ડલી હેડ આઈ ગોટ અપ શી કે. હવે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે વાઇલ વેન ધેન ને ધેન. અહીંયા આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે હાર્ડલી સાથે એટલે કે હાર્ડલી હેડ સાથે હંમેશા શું આવે? વેન. આ ઇઝી ઇંગ્લિશમાં પણ આપેલું છે અને અન્ય ગ્રામર છે, તમે જોશો તો પણ ખ્યાલ આવશે તમારી પાસે હોય તો. હાર્ડલી હેડ સાથે હંમેશા શું આવે? વેન આવે છે. પણ જવાબ છે